માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312242312 દર્શક મિત્રો નમસ્કાર, હું ખુશ્બુ સરવૈયા, કાશ્મીરમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું ચૂંટણી પૂરી થઈ અને ભુજમાં પાણી લાઈટ અને ગટરના ધાંધિયા શરૂ. થેલેસેમિયાની મહામારીને પહોંચી વળવા સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબે આદર્યો સેવા યજ્ઞ. ફરી આનંદીબહેન પટેલ કચ્છમાં વેકરિયારણમાં આયોજિત ઊંટ મેળામાં રહેશે હાજર. પણ શરૂઆત કરીએ લિગ્નાઇટના મુદ્દે કચ્છના ટ્રાન્સપોર્ટરો વચ્ચેની પોલીસ સ્ટેશને પહોંચેલી લડાઈથી. કચ્છમાં લિગ્નાઇટના મુદ્દે ટ્રાન્સપોર્ટરો હંમેશા વિવાદમાં રહ્યા છે. લિગ્નાઇટના ધંધામાં રહેલી મોનોપોલી અને મની પાવરના કારણે હંમેશા બે જૂથો વચ્ચે ઘર્ષણ થતું રહે છે. દેશી ભાષામાં કહીએ તો ડબ્બાનો ડખો છે. હવે આ ડખો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. લિગ્નાઇટની હેરફેરમાં સક્રિય પશ્ચિમ કચ્છ લિગ્નાઇટ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વિરુદ્ધ આ ટ્રાન્સપોર્ટરો આક્ષેપ કરે છે. 17 ટનની ટકો અને 21 ટનની ટ્રકો પૈકી આ જૂથનો આગ્રહ છે કે 21 ટનની ટ્રકો ભરાય. તો સામા પક્ષનું જૂથ માને છે કે 17 ટનની ટ્રકો વધુ છે એટલે ફેરા વધુ થઈ શકે અને નાના ટ્રક માલિકોને ફાયદો થાય. પણ 21 ટનની ટ્રકો ધરાવતા ટ્રાન્સપોર્ટરોના જૂથમાંથી રાજેશ છાંગાનો આક્ષેપ સાંભળીએ. રજૂઆત એવી છે કે અમારે કચ્છ જિલ્લાની અંદર 21 ટનવાળી ગાડી 31,000 જે ટાટા કેવરા છે એ 70% મેજોરિટીમાં છે. 30% અત્યારે 17 ટનવાળી ગાડી રહી છે. તો અમારી આ 2 વર્ષથી માંગો છે કે ભાઈ 21 ટનના ડીઆર ટ્રાન્સપોર્ટવાળા આપે છે, જીએમડીસી ભરવા રાજી છે, તો તમે શું કામ રોકી બેઠા છો? તો એ લોકોને પોતાના હિતારથી કે ભાઈ અમારી વધારે 10 વ્હીલર ટ્રકો હોવાથી એ પશ્ચિમ કચ્છવાળા છે એ અમને રોકી બેઠા છે. અમને ટ્રાન્સપોર્ટમાંથી અમે ચીઠી લઈને ગાડી મોકલી છે તો એ ગાડીઓને રાતે અમારી ગાડીને હવા કાઢેલ છે. અમારા ડ્રાઈવર આગળથી લૂંટમારી પ્રયત્ન કરેલ છે અને મારી નાખવાની પણ ધમકીઓ આપીને અમારી ગાડીઓ હજી પણ અત્યાર સુધી રોકાવી બેઠા છે. તો એના સંદર્ભે અમે અત્યારે ડીવાયસપી ઓફિસે આવી અને આવેદનપત્ર આપ્યો છે કે ભાઈ અમારી ગાડીને સુરક્ષા આપો, અમારા ડ્રાઈવરોની સુરક્ષા આપો. માગણી અમારી 21 ટનની છે. 21 ટનની માગણી એટલે અમારે કોઈના પાસે માંગવાની કોઈ જરૂર નથી. અમને સરકાર પણ આપે છે 21 ટન વજન, ટ્રાન્સપોર્ટવાળા પણ અમને ચિઠ્ઠી આપે છે ભરવા માટે, ભાઈ તમે જાઓ 21 ટન ભરવા. જે આ રહ્યા જેને વધારે માત્રામાં જે 17 ટનવાળી ગાડી રાખી બેઠા છે અમુક ટ્રાન્સપોર્ટવાળા, તે અમને આડ્યા વધારે 70% મેજોરિટીને રોકી બેઠા છે. 30% અમારી ગાડી અત્યારે નખત્રાણા તાલુકામાં કોટડા ગામથી આગળ ટોળિયા ગામ આવેલો છે, ટોળિયા ફાટક કહેવાય, ત્યાં અત્યારે રોકાવી બેઠા છે. એ બધું પોતાના અંગત સ્વાર્થ માટે પોતા માટે વધારે માત્રામાં 17 ટનવાળી ગાડી હોવાથી અમારી આ 70% મેજોરિટીને રોકી બેઠા છે પોતાની તાનાશાહીથી. એ પશ્ચિમ ટ્રક એસોસિએશનના આગેવાનો છે તે હવે રાતે તો પ્રદ્યુમનસિંહ જાડેજા કરીને હતા, એ અમારે ટ્રકના ડ્રાઈવરો પાસે આવ્યા હતા, ખુદ આવ્યા હતા. અમારા ટ્રક ડ્રાઈવરને કીધું ભાઈ તમે ગાડી ત્યાં ભરવા ન જાજો, નકા પાસે અમારે આ બાજુનું કાંઈ મેળ નહીં પડે એવું બધું કદી કીધેલું છે. પણ તોય અમારા ડ્રાઈવરો ત્યાંથી બેઠા છે અને અમે સુરક્ષા માગી છે. ડીવાયસપી સાહેબે અમને ખાતરી આપી છે કે ભાઈ તમારી ગાડીને સુરક્ષા અમે આપશું, તો અમે એની ઇંતજારમાં અત્યારે બેઠા છીએ. સંતોષ નહીં થાય તો અમે ગાંધીજીથી આંદોલન તો કરશું જ, એ તો અમારે ચાલુ જ છે. અને બાકી હવે શું કરીએ, અમે અમારી રીતે અમે ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટમાંથી ચીઠી લઈને મોકલશું ગાડી. શું આપ આપના નાણા, મહત્વના દસ્તાવેજો, સોનું ચાંદી કે અન્ય કિંમતી ચીજ વસ્તુઓને સાચવવા માટે ચિંતિત છો? તો હવે ચિંતા છોડો અને આજે જ સિદ્ધિ સેફ તિજોરી બસાવો. આપના બજેટમાં ISO માનક ધરાવતી તિજોરીઓ હવે ભુજમાં પણ સરળતાથી મળે છે. આપના ઘર, દુકાન, ઓફિસ, બંગલા, ઇન્ડસ્ટ્રીઝ, બેંક સહિત સૌ કોઈને ઉપયોગમાં આવે તેવી સિદ્ધિ સેફ તિજોરી બસાવો. અને ચોરી આગ જેવા બનાવોથી આપની કિંમતી સંપત્તિ અને દસ્તાવેજોને સુરક્ષિત બનાવો. સિદ્ધિ સેફ તિજોરી એટલે ઉચ્ચ કક્ષાના સ્ટીલમાંથી નિર્મિત રેન્ક પિનિયન ટેકનોલોજી, જે તિજોરીના દરવાજાને અંદરથી મજબૂત રીતે લોક કરે છે. બે સિસ્ટમ ધરાવતું હાઈફાઈ કોમ્બો લોક,
चार लोट साथे नो डिजिटल लॉक, हाई क्वालिटी ना, 8-10 अने 5 लीवर ना लॉक, आकर्षक देखाव साथे, डबल कलर कॉट, इंश्योरेंस मार्टिन बेली, निर्माता भरतभाई सोनी, 98-98-3-69-500, विकी बी सोनी, 98-56-21-1-45, श्री बालेश्वरी रोलिंग वर्कर्स, सोनी बाजार, ग्राउंड फ्लोर, वाली परा चौक सुरेंद्र नगर, फैक्ट्री जीआईडीसी चिंता उद्योग नगर सुरेंद्र नगर। हमारी ब्रांच अहमदाबाद, वडोदरा, राजकोट, सूरत, भावनगर, महसाणा, भुज। सिद्धि से तिजोरी माटे भुज मां संपर्क जगदीश भाई धनजीभाई धका, आशापुरा रिंग रोड, कंसारा बाजार, रमजान ज्वेलर्स सामे भुज। मोबाइल नंबर 98-248-35-881। सिद्धि से तीव्र प्रतिरोधक तिजोरी 40 वर्ष थी आपनी सेवा। शुंभुज नगर पालिका में भाजपनो तार गरज सरी अने वेदवेरी जेवो छे। चूंटणी पूरी थता ज भुजमां पाणी, लाइट अने गटरना धांधिया शुरू थई गया छे। भुज नगर पालिका में भाजपने सत्ता मळी गई पछी शुं लाइट, पाणी अने गटरना प्रश्नो शुरू? हा, आ लोक समस्या आखाय भुजमां छे, પણ શાસક પક્ષ ભાજપને પ્રજાના પ્રશ્નોની યાદ અપાવવાની જવાબદારી કોંગ્રેસે જાગૃત વિરોધ પક્ષ તરીકે નિભાવી છે। રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે કે કોંગ્રેસના નગરસેવકોએ રજૂ કરેલા પ્રજાકીય પ્રશ્નો શાસક પક્ષ ભાજપ વતી પ્રમુખ અશોક હાથીએ સાંભળ્યા છે। અશોકભાઈને પણ નગર અધ્યક્ષને પણ વાત કરી, એમણે તાત્કાલિક વોટર સપ્લાયના હેડને બોલાવી અને એમને પૂછ્યું છે અને એવી હૈયાધારણા આપી છે કે આજના દિવસે આ વાલ રિપેર થઈ અને પાછો કાર્યરત થશે અને લોકોને પાછું ત્યાં કને પાણી વિતરણ બરોબર રહેશે। અમારા જાગૃત નગરસેવકો બેન સરલાબેન, બેન શ્રી મરિયમબેન, ભાઈ શ્રી કાસમભાઈ સાથે રહી અને આ જે સમસ્યાઓને જે લોકોની સમસ્યા હતી એ તંત્ર સુધી પહોંચાડ્યું છે અને તંત્ર હવે સત્વરે આ કાર્ય પૂરું કરશે એવી અમને હૈયાધારણા પણ આપી છે। વોર્ડ નંબર 8ની 4-5 સમસ્યાઓ હતી, આ 4-5 સમસ્યાઓને સાથે લઈ અને નગર અધ્યક્ષને પણ વાત કરી છે અને ડીએમઓ સાહેબને પણ વાત કરી છે। જ્યારે વોર્ડ નંબર 8માં જ નગર અધ્યક્ષ ચૂંટાણા હોય અને છેલ્લા 15 દિવસથી લાઇટ બ્રાન્ચના હેડને લાઇટો માટેની રજૂઆતો પણ કરી હતી, ગણેશનગરનો આખો વિસ્તાર લાઇટોથી વંચિત છે। બે દિવસ માં લાઇટો ચાલુ થાય અને બાકીના દિવસોમાં લાઇટો બંધ થાય। હું 15 દિવસ પહેલાં લાઇટ બ્રાન્ચના અધિકારીને ત્યાં લઈને ગયો હતો, એ બે દિવસો ચાલુ રહી, એના પછી પાછી લાઇટો બંધ થઈ ગઈ છે। એવી જ રીતે પ્રશાંત પાર્કની અંદર મહાવીરનગરમાં લાઇટો બંધ પડી છે, એને પણ 10-15 દિવસ થઈ ગયા છે, છતાં પણ આનું પણ હજી નિવારણ આવ્યું નથી, એની પણ નગર અધ્યક્ષને રજૂઆત હતી। ભુજ નગરપાલિકાના શાસકો નવા છે પણ અધિકારીઓ અને કર્મચારીઓ તો જૂના છે। ભુજ નગરપાલિકાના સ્ટાફનો રિમોટ કંટ્રોલ હજી એક જૂના નગરસેવકોના હાથમાં છે, પણ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ સક્રિય છે। રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે કે ગટર મિશ્રિત પાણીનો પ્રશ્ન ઉકેલવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરો। મોટામાં મોટી સમસ્યા ગટર મિક્સ પાણી, આજે જયનગરની અંદર છેલ્લા 2 દિવસથી ગટર મિક્સ પાણી 50 ઘરની અંદર આવે છે। બે લાઈન એટલે કે 40-50 મકાનો છે। નગરપાલિકાની ટીમ એની અંદર કાર્યરત અમે લગાડી દીધી હતી, સવારે જ્યારે ફોન આવ્યો અને વોટર સપ્લાયના માણસોને પણ લગાડ્યા હતા, ગટરના માણસોને પણ લગાડ્યા હતા, પણ આ ભૂલ જીયુડીની છે એટલે એની રજૂઆત નગર અધ્યક્ષને કરી છે અને ડીએમઓને પણ કરી છે કે જીયુડીવાળા જે તે વખતે જે કામ કર્યા હતા એ જીયુડીના કામ અને જે તે વખતના સત્તાધીશો એમણે જે બેદરકારી રાખી અને એનો આજે ભોગ આપણી આજની પ્રજા બને છે। જ્યારે યુવાન નેતાઓ આજે જ્યારે નગરપાલિકામાં કાર્યરત થયા છે ત્યારે એમની પાસે લોકોને પણ ઘણી બધી અપેક્ષા છે અને અમને પણ અપેક્ષા છે કે આવી બધી જે બાબતો બનતી હોય એટલે એમની પાસેથી એવું અમે કહ્યું છે કે તમે જીયુડીના જે અધિકારીઓ છે એમને પણ કહો કે આ જે કોન્ટ્રાક્ટરે આપ જે ભૂલ કરી છે તો એ ભૂલ સુધારે, એના સ્વખર્ચે સુધારે અને આનો એક પણ ભારણ નગરપાલિકા ઉપર ના આવે અને લોકો
પાણી શુદ્ધ પાણી પાછું મળતું થાય એવી પણ અમારી એક રજૂઆત હતી. બીજી રજૂઆત હતી ગણેશનગરના સ્કૂલ પાસે આજે ત્યાં કને કેટલા બધા છોકરાઓ આ ગણેશનગર અને આજુબાજુના વિસ્તારના નાના નાના ભૂલકાઓ એ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે ત્યારે રોજ સવારે આ એક સમસ્યા રોજની થઈ ગઈ છે કે રોજ સવારે આ સ્કૂલ પાસે ગટરના તળાવ ભરાઈ જાય. તો આ બાબતે ઘણીવાર રજૂઆતો પણ થઈ છે પણ આનો નક્કર કોઈ ઉપાય અને આનું નક્કર કાર્યક્રમ કંઈ ગોઠવાતો નથી ત્યારે લોકોને આ સમસ્યા પડતી હોય છે. એટલે નગર અધ્યક્ષને અને ડીએમઓને આ રજૂઆત કરવામાં આવી છે કે આનો ઉકેલ સત્વરે થાય અને ત્યાંના લોકો અને ત્યાંના જે નાના નાના ભૂલકાઓ છે કે જે ત્યાં સ્કૂલમાં ભણવા આવે છે એ બીમાર ન પડે એની પણ તકેદારી રાખવાની આપણી ફરજ છે. એવી જ રીતે લાભસુખ સોસાયટીની બારે કે જે એરપોર્ટ રોડ ઉપર આવે છે અને જ્યારે આપણે આ રણોત્સવમાં કે ટુરિઝમ ક્ષેત્રે આપણે જ્યારે બહુ મોટી વાતો કરતા હોઈએ અને સાફ સફાઈ અભિયાન આપણું ચાલતું હોય અને એરપોર્ટ રોડ ઉપર જ્યારે લોકો મુસાફરો જ્યારે અહીંયાથી વટાતા હોય અને એ જો આવી આપણી ગંદકી રોજે રોજ જોતા હોય તો આપણું જે ભુજની જે છાપ છે કઈ રીતે છાપ આપણી લોકો લઈને જશે એમની પણ રજૂઆત કરી છે કે આ પણ એક લાભસુખ સોસાયટીની બારે જે ગટરના પાણી વહી નીકળે છે રસ્તા ઉપર એને પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ કરવા જોઈએ અને રસ્તો પાછો સારી રીતે કાર્યરત થઈ જાય એનું પણ ધ્યાન આપણે રાખવું જોઈએ. જ્યારે શાંતિનગરની વાત આવે કે વોર્ડ નંબર 1ની અંદર જે શાંતિનગરના પાછળના ભાગમાં જે એક આખું મોટું તળાવ છે એની અંદર જીવડીવાળાએ તળાવની અંદરથી જ આખી લાઈનો લીધેલી છે અને આ લાઈન ચેમ્બરો આજે પણ ગટરથી ભરેલી છે. આ તળાવ આખું શાંતિનગરની પાછળ આખું ગટરથી ભરેલું છે. તો આજુબાજુના જે રહેવાસીઓ છે શાંતિનગર છે કે આશાપુરા નગરી છે કે આવા ઘણા બધા જે વિસ્તારો આવેલા છે એ વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. એકદમ દુર્ગંધ આવે છે અને મચ્છરોનો એટલો બધો ત્રાસ વધ્યો છે. એટલે ત્યાંના રહેવાસીઓની પણ ઘણી બધી રજૂઆત હતી અને અમારા જાગૃત નગરસેવક સરલાબેનને જ્યારે રજૂઆત આવી અને કાસમભાઈ અને હાસમભાઈ બધા સાથે મળી અને આ બધી રજૂઆતો અમે તંત્ર સુધી પહોંચાડી છે અને અમને વિશ્વાસ છે કે તંત્ર સત્વરે આ બધા કાર્યો જલ્દીથી પૂરા કરી અને લોકોની સુખાકારીમાં વધારો કરશે. અહીં પ્રશ્ન લોક સમસ્યાના ઉકેલનો છે. ગરજ સરી અને વેદ વેરી જેવી કહેવત સાચી પડે તે પહેલા કોંગ્રેસની રજૂઆત ભાજપના નગરસેવકોની ઊંઘ ઉડાડે તેવું ઈચ્છીએ. હવે ભુજમાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન માટે અવશ્ય મુલાકાત લેવો. જલારામ ભોજનાલય ભુજ લોહાણા ભવનમાં નવા મેનેજમેન્ટ સાથે શરૂ કરાયેલ જલારામ ભોજનાલય દ્વારા દરરોજ બપોરે સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ અને રાત્રે ટેસ્ટફુલ કચ્છી ફૂડનો રસ્તા માત્ર રૂપિયા 70માં ભરપેટ જમવાનું. અમારું સરનામું નોંધી લેશો, જલારામ ભોજનાલય લોહાણા ભવન વીડી હાઈસ્કૂલ પાસે ભુજ. દરરોજ બપોરે ગુજરાતી થાળી સાથે મિષ્ટાન ફરસાણ, દરરોજ રાત્રે ખીચડી કઢી રોટલા રોટલી ખારી ભાત અને બેસાન, અનલિમિટેડ થાળી માત્ર રૂપિયા 70માં. સગાઈ લગ્ન જન્મદિવસ સહિત નાની મોટી પાર્ટી પ્રસંગે જમણવારનો ઓર્ડર લેવામાં આવે છે. જલારામ ભોજનાલય લોહાણા ભવન વીડી હાઈસ્કૂલ પાસે ભુજ. સંચાલન અતુલભાઈ ઠક્કર, હિરેનભાઈ ઠક્કર, કોઠારાવાળા. પાર્ટી ઓર્ડર માટે સંપર્ક કરો અતુલ ઠક્કર, મોબાઈલ નંબર 9825096308. હિરેન ઠક્કર, મોબાઈલ નંબર 9925456401. જલારામ ભોજનાલય ભુજમાં જમવાનું શ્રેષ્ઠ સ્થળ. વાત માનવીય સંવેદનાની. આજે અમે આપને બતાવીશું થેલેસેમિયાની મહામારીને પહોંચી વળવાનો સેવા યજ્ઞ. જોઈશું સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબની પ્રેરણાદાયી પહેલ. સ્પોર્ટ્સની સાથે સોશિયલ સર્વિસ એટલે કે સામાજિક સેવાનો ઉદ્દેશ્ય ધરાવતી સંસ્થા સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ દ્વારા થેલેસેમિયા મીટ કાર્યક્રમ યોજાઈ ગયો. થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, સંસ્થાના પ્રમુખ કે હિરાણી, મંત્રી સંજય ઉપાધ્યાય, ગુજરાત થેલેસેમિયા સોસાયટીના તબીબ, સ્થાનિક તબીબો ઉપસ્થિત રહ્યા હતા. થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની સારવાર અને તેમના ઉછેર સંદર્ભે કચ્છમાં જાગૃતિ ઓછી છે. આ થેલેસેમિયા મીટમાં કચ્છભરમાંથી બાળ દર્દીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ દરમિયાન થેલેસેમિયાગ્રસ્ત બાળકોનું નિઃશુલ્ક પરીક્ષણ કરાયું હતું. નિયમિત રક્ત પરીક્ષણની સાથે નિયમિત લોહી ચડાવવાની સલાહ આપતા તબીબોએ થેલેસેમિયાનો સામનો કરવા જાગૃતિ જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકો પણ લાંબુ જીવી શકે છે એવું કહેતા આ કાર્યક્રમના સહયોગી રોટરી વર્લ્ડ સિટીના પ્રિતેશ ઠક્કર, અત્યારે આપણે 200 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે. સવારથી સાંજ સુધી આ ચાલેલા કાર્યક્રમમાં અલગ અલગ ડોક્ટરે પોતાના વક્તવ્ય આપ્યા છે અને દર્દીઓ જે થેલેસેમિયાના બાળકો છે એમને વિવિધ માહિતી આપી છે. કચ્છમાંથી કેટલા લોકોને ક્યાં ક્યાંથી આ લોકો પધાર્યા છે અને કેવો ઉત્સાહ હતો લોકો માટે અહીંયા આવે? અબડાસાના ભેખડો ગામથી એક વ્યક્તિ અને એક નવા ગામ અમને જાણકારી મળી. એવી જ રીતે રાપરથી માંડવીથી અલગ અલગ જગ્યાએથી દર્દીઓ આવેલા છે. લોકોને એક નવી આશા જાગી છે કે થેલેસેમિયાના દર્દીઓને લોહી ચડાવવા સિવાય પણ બીજી બધી વસ્તુઓની માહિતી મળે છે, એટલે હવે અવારનવાર આવા કાર્યક્રમો યોજાશે, લોકોને નવી નવી માહિતીઓ મળશે અને આ છોકરાઓ પણ એકદમ આરામથી પોતાનું જીવન જીવી શકશે. બાકી અમદાવાદથી બધી ટીમો પણ આવી છે ડોક્ટરો. થેલેસેમિક ગુજરાત સોસાયટી અમદાવાદથી વધાર્યા છે પ્રફુલભાઈ જોશી અને એમની સાથે 10 જેટલા થેલેસેમિયાના બાળકો વધાર્યા છે. એક બાળકે પોતાનું PhD થેલેસેમિયામાં કર્યું છે અને એ પોતે થેલેસેમિયા મેજર બાળક છે. એવી જ રીતે એક બેન છે, એમની પણ 40 વર્ષની ઉંમર છે અને પોતે એકદમ વ્યવસ્થિત જિંદગી જીવે છે અને એની પોતાની કેવી રીતે લાઇફસ્ટાઇલ છે એ પણ આપણે અહીંયા જણાવશે, જેથી આપણા બાળકોને અહીંયા માહિતી મળશે. થેલેસેમિયા થતો કેવી રીતે અટકાવી શકાય? લગ્ન પહેલા રક્ત પરીક્ષણથી આ ઉપરાંત સિંધી, ભાનુશાલી અને લોહાણા જ્ઞાતિમાં થેલેસેમિયા વધુ જોવા મળતો હોય રક્ત પરીક્ષણ પછી જ લગ્ન કરવા જોઈએ એ અંગે સામાજિક જાગૃતિ પણ જરૂરી છે. જો કે થેલેસેમિયાનો ઈલાજ આયુર્વેદમાં પણ છે. સાંસદ વિનોદ ચાવડાએ થેલેસેમિયા મીટના આયોજનને બિરદાવી આવા કેમ્પનું આયોજન ભવિષ્યમાં પણ થાય એવી ઈચ્છા વ્યક્ત કરતા ગૌમૂત્ર દ્વારા જામનગરની આયુર્વેદિક કોલેજ દ્વારા કરાતા થેલેસેમિયાના ઈલાજને મહત્વનો ગણાવ્યો હતો. સરકાર દ્વારા તો બધી જ સહાયો આપવામાં આવતી હોય એ ઉપરાંત પણ એક આ પ્રકારનું યુનિટ બનીને કોઈ કાર્ય જ્યારે હાથમાં લેવામાં આવે ત્યારે એક સરળ રૂપે આપણે એ પરિવારજનોને આપણે મદદરૂપ બની શકીએ એવું જ કાર્ય આજે આ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. અહીંયા આવી અને જોઈ નિહાળીને ખૂબ આનંદ થયો કે લોકોના દુઃખની અંદર પણ આપણને સહભાગી બનવાનો અવસર મળ્યો. 100થી વધુ એટલે કે લાગે 150થી વધુ બાળકોનું રજીસ્ટ્રેશન અહીં કરવામાં આવી રહ્યું છે. એની સાથે ફ્રી ચેકઅપ, 1 વર્ષની થેલેસેમિયાના દર્દીને જે ચકાસવાની ખર્ચ છે એ 5,000 રૂપિયા થાય તો આ સંસ્થા દ્વારા છે મફત કરી આપવામાં આવશે. આના નિષ્ણાત ડૉક્ટરશ્રીઓની ટીમ પણ અહીં છે, એમના ગ્રુપ અને ચેકિંગ પણ કરવામાં આવે છે. થેલેસેમિયા સોસાયટીના પણ માર્ગદર્શકો અહીં છે, અનેક સહયોગી દાતાઓ પણ અહીં છે. ત્યારે મેં પણ એક મારો બીજો એવો જ એક વિચાર પ્રગટ કર્યો છે. બીજી એક ગૌ સંસ્થાન સંશોધન સંસ્થાન જે છે જામનગર, એ પણ આના ઉપર કામ કરી રહી છે. ત્યારે એક વખતે કેમ્પમાં મળવાનું થયું હતું ત્યારે એમણે પણ મને વાત કરી હતી કે વિનોદભાઈ, કોઈ થેલેસેમિયાની બાબતમાં જો આગળ વધે તો અમે પણ એમાં મદદરૂપ થશું. ગૌમૂત્ર ઉપરથી એ લોકો જે દવા બનાવી છે અને જે થેલેસેમિયાનું જે બાળક છે એને દર 15 દિવસે બ્લડ ચડાવવું પડે છે, તો એ ગૌમૂત્રની દવાનો કોર્સ કરવાથી 1 મહિને બ્લડ ચડાવવું પડે એવા દાખલાઓ એમને બેસાડ્યા છે. ત્યારે આ ક્લબને મેં પણ વિનંતી કરી છે એમની સાથે સહભાગી બને અને બંને આપણે દવાઓને સાથે ચાલુ રાખીએ, જેથી કરીને ખરેખર છેવાડાના માનવી અને ગરીબ માનવીને જો મદદરૂપ થવું હશે તો એના ઘરની અંદર જો ખુશાલીનો માહોલ લાવવો હશે તો આપણે પણ આવા કાર્યોની અંદર આગળ વધવું પડશે અને સહભાગી બનવું પડશે. આજના પ્રસંગેથી એમને ખૂબ ખૂબ ક્લબ અને સૌ પરિવારજનોને શુભકામનાઓ. કચ્છી લેવા પટેલ સમાજનો સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર પ્રારંભ થયેલ છે. મેરેથોન દોડમાં ભાગ લેનારા લોકોનો આ ઉત્સાહ એક કચ્છી લેવા પટેલ સમાજની પ્રગતિ દર્શાવતું પ્રતિબિંબ છે. કચ્છમાં લેવા પટેલ સમાજમાં ભાઈ બહેનોએ આવી જ રીતે પુરુષાર્થની દોડ લગાવી છે. પોતાના પરિશ્રમ અને પુરુષાર્થ સાથે કચ્છી લેવા પટેલ સમાજના ભાઈ બહેનોએ પ્રારબ્ધને પોતાની તરફેણમાં કરીને રમત ગમતથી માંડીને વ્યવસાય, રાજકારણથી માંડીને સમાજ સેવા એમ દરેક ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી છે.
કચ્છી લેવા પટેલ સમાજની સુવર્ણ જયંતિ પ્રસંગે યોજાયેલ મેરેથોન દોડમાં હજારો જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુવર્ણ જયંતિ મહોત્સવ દરમિયાન યોજાયેલ વિશાળ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ શોભાયાત્રામાં ટેબ્લો દ્વારા રજૂ કરાયેલ પ્રતિકૃતિઓમાં પટેલ સમાજની સંસ્કૃતિ, રહેણી કરણી, પુરુષાર્થ, રાષ્ટ્રપ્રેમ, સાહસિકતા આ વાત પણ રજૂ કરાયા હતા. કચ્છમાં 200 વર્ષ પૂર્વે વસવાટ કરનારો લેવા પટેલ સમાજ આજે સામાજિક સેવા, આરોગ્ય સેવા, શિક્ષણ, ધાર્મિક આયોજન, રમત ગમત સહિતના ક્ષેત્રે સમસ્ત કચ્છ જિલ્લાના લોકો માટે ખૂબ જ ઉપયોગી કાર્ય કરે છે. સુવર્ણ જયંતિ મહોત્સવમાં સમાજના પ્રમુખ હરિભાઈ હાલાય, એજ્યુકેશનલ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ અર્જણ પિંડોરિયા, યુવક સંઘના પ્રમુખ ધનસુખ શિયાણી, કોમ્યુનિટીના અધ્યક્ષ માવજી ધનજી વેકરિયા, સ્થાનિક અગ્રણીઓ આર એસ હિરાણી, દેવશી કરસન હાલાય, 24 ગામના પ્રમુખો, એડવોકેટ કે હિરાણી, એનઆરઆઈ અગ્રણીઓ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે અર્જણભાઈ પિંડોરિયાએ જણાવ્યું હતું કે મેરેથોન અને એકતા યાત્રાથી ત્રિદિવસીય મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો છે. આજે આપણો મુખ્ય કાર્યક્રમ હતો મેરેથોન દોડનો અને એકતા યાત્રાનો હતો. એકતા યાત્રાની શરૂઆત કરી આપણે સામના કન્યા વિદ્યા મંદિર મિર્જાપર રોડથી શરૂ કરી અને આપણે સરદાર વિદ્યા પરિષદ સંકુલ સુધી અહીંયા પહોંચ્યું છે, જેની અંદર અનેક વિવિધ ગામના ટેબલો, જેને કહેવાય ને અમારે સમાજની જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિને વર્ણવતા ટેબલો હોય, એની જે કલ્ચરલ હોય, આ ટેબલોની સાથે વાંચતે ગાતે અહીંયા ગીતોની રમઝટની સાથે સરદાર સંકુલ પહોંચ્યા અને મિર્જાપર માધાપરથી અમારે સરસ્વતી વિદ્યાલયથી અમારે એક મેરેથોન દોડની પણ શરૂઆત કરી અને અમારી અપેક્ષા હતી કદાચ 2-3 હજાર માણસો પાર્ટિસિપેટ થશે, પણ આજે જ્યારે માણસોનો ઉત્સાહ જોયો છે ત્યારે 5-7 વર્ષના બાળકથી કરી અને 70-71 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ આની અંદર પાર્ટિસિપેટ થઈ અને દોલતા દોલતા જોઈને અમને પણ આનંદ આવ્યો છે. એ લોકોને ભાગમાં ભાગ પાર્ટિસિપેટ થવાનો ઉત્સાહ છે અને અમારી સુવર્ણ જયંતિ મહોત્સવ જે રંગેચંગે ઉજવવાનું જે મારું જે સ્વપ્ન હતું આજે એને શુભ શરૂઆત આજે થઈ ચૂકી છે અને મારી આ બંને એકતા યાત્રા અને મેરેથોન દોડ અહીંયા ચાલતા ચાલતા આપણા સદાપટ વિદ્યા સંકુલ સુધી પહોંચ્યું છે. રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ કામમાં કચ્છભરમાં જાણીતું નામ એટલે એચઆર ફર્નિચર માર્ટ, કોર્પોરેટ હાઉસ, ગવર્મેન્ટ ઓફિસિસમાં દરેક પ્રકારના રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ માટે સંપર્ક કરો. એચઆર ફર્નિચર માર્ટ, એક્સપર્ટ ઇન બોટમ પ્લેટ, ગેસ સિલિન્ડર, ટેલિસ્કોપ લિફ્ટ કવર, બેરિંગ કીટ, કેસ્ટર વ્હીલ, ઓલ ટાઈપ ઓફ રિવોલ્વિંગ ચેર મિકેનિઝમ. કોન્ટેક્ટ સુનિલ પરમાર, મોબાઈલ નંબર 8469680649. એચઆર ફર્નિચર માર્ટ, વાણિયાવાડ, પાંજરાપોળ, શેરી સામે, ભુજ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી કચ્છ આવી રહ્યા છે. રણનું વહાણ ઊંટ. કચ્છના પશુપાલન ક્ષેત્રે ઊંટનું મહત્વ સવિશેષ છે. કચ્છમાં ઊંટની 2 પ્રજાતિઓ જોવા મળે છે. કચ્છના ઊંટ પાલક માલધારીઓની સમસ્યાઓ જાણીને તેમને મદદરૂપ બનવા અને ઊંટના જતન તેમજ સંરક્ષણ માટે 2 દિવસીય ઊંટમેળાનું આયોજન કરાયું છે. આ ઊંટમેળા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. 31 ડિસેમ્બરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કચ્છમાં આવશે, પણ 30મીથી ઊંટમેળાનો પ્રારંભ થઈ જશે એવું કહેતા જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર બ્રહ્મક્ષત્રિય, 31મી તારીખે ઊંટ શણગારની હરીફાઈ આપણે રાખવામાં આવી છે, જેમાં ખારાઈ અને કચ્છી કેમલને આપ જોશો. પહેલાં પણ અમુક આપણે 2005માં પણ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા ત્યારે પણ આ જ વિકરિયા રણમાં આવી હરીફાઈઓ રાખેલી હતી. તો એ શણગાર એક અગત્યનું પાસું હોય છે. ઊંટને શણગારીને લોકો એને વેચતા હોય છે, શણગાર કરીને પોતાની ઊંટની કિંમત વધારી શકતા હોય, એટલે લોકોને માર્કેટિંગ મળી રહે, લોકો જોવા આવે ને એમને પસંદ કરી અને પોતાના વિસ્તારમાં લઈ જાય, એના માટે એક ઊંટ શણગારની હરીફાઈ પણ રાખવામાં આવે છે. અત્યારે ઓન પેપર જે 2012માં પશુધન વસ્તી ગણતરી થઈ તે પ્રમાણે 8,400 સમથિંગ છે. અત્યારની પરિસ્થિતિ એ વધીને લગભગ 10,000 સુધી થયા છે. ઊંટ સ્પર્ધામાં આમ તો ઘણા બધા આવી શકે, પણ આપણે એની લિમિટ કરી છે, એની જે સંખ્યા છે 350 સુધી લિમિટ રાખી છે, કારણ કે પછી હરીફાઈ કરવામાં પણ આપણે ઘણો સમય વેડફાઈ જાય, એટલે 350 સુધી લિમિટ કરી છે. અને જે બીજા દિવસે કેમ્પ થવાનો છે એમાં આપણે મિનિમમ 2,000 તો કરવાના છે, પણ અમે તો એવો પ્રચાર પ્રસાર કરવાના છીએ 2,500-3,000 થાય
તો પણ અમારી પૂરી તૈયારી છે. મેઇન આકર્ષણ છે એક તો મેગા કેમલ શો, સાથે સાથે જે મહત્વાકાંક્ષી યોજના છે આપણે રાજ્યની, આ સૌ જાણો છો તેમ આપણા પશુ દવાખાના અત્યારે 35 છે, જગ્યાઓ લગભગ બધી ખાલી છે. એટલે નવા જે 13 પશુ દવાખાના મોબાઈલ ખોલવાના છે એમાં 13 નવા પશુ ડૉક્ટરો આપણને મળશે. એ જ દિવસે એમને નિમણૂક એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવશે, એને વાહનો આપવામાં આવશે, દવાઓ આપવામાં આવશે. એ મહત્વાકાંક્ષી યોજના એ દિવસે લોન્ચ થાય છે આપણા રાજ્યની અને આપણા જિલ્લામાંથી થાય છે, એટલે આપણા માટે પણ એક અગત્યની વસ્તુ છે. સાથે સાથે મેં કીધું એ કેટલ ફીડ ફેક્ટરી જે આપણા જિલ્લામાં નથી, આપણા પડોશી જે બનાસકાંઠામાં કહીએ ત્યાં એક દિવસની 1000 મેટ્રિક ટન ખાણદાણ બને પશુ માટે એવી ફેક્ટરી છે. આપણે ત્યાં એ 100 મેટ્રિક ટનની પર ડે થાય એના માટેનું પણ લોકાર્પણ કરવાના છે અને જાહેરાત થવાની છે. તો દર્શક મિત્રો આ હતા આજના સમાચારો. આપ પણ આપની સમસ્યા કે ફરિયાદ અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈ ધન્યવાદ.